ચાલને ઓકે વિદ્યાર્થી મિત્રો હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા નથી જરા પ્લીઝ જલ્દી જોડાઈ જાય આપણો 5 વાગે એક્ઝેક્ટલી આપણો વર્ક સ્ટાર્ટ થઈ જશે તમામ વિદ્યાર્થીઓને સૂચના પ્લીઝ કે તમને લિંક મોકલાવેલી છે ઝડપથી આ લિંક પર ક્લિક કરશો એટલે તમે જોડાઈ શકશો અને આજે તમને 6 દાખલા બતાવવાના છે એ દાખલા અત્યારે કશું લખવાના નથી તમને પિક્ચર પાડીને મોકલાવીશ એટલે તમારે એ ગણતરી પછી નોટમાં ઉતારી લેજો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક સોનક ઠાકોર એ પ્રેઝન્ટ છે કુમાવત રુચિત પટેલ ઉમિદ રામનાની જરા યસ લખજો હાઈ કરીને જરા ફટાફટ નેહા મિસ્ત્રી ઉમેશ ભાઈ ટંડેલ ધ્રુવ આહિર ફેનિલ ગની ઓકે ફાઇન ઝડપથી જોડાજો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો હું એક જ મિનિટમાં આપણે સ્ટાર્ટ કરીશું આપણું વર્ક ઝડપથી અંચિત નાયક ઓકે ફાઇન પટેલ આર્યન ધ્વનિ વસી કેવિન પટેલ હિનલ પટેલ કોરાટ પરી ઉમેશ ટંડેલ ઓકે ફાઇન વેરી ગુડ મેહુલ પટેલ પટેલ સ્નેહલ જીસ્મા દેસાઈ પટેલ પ્રિન્સ વિશ્વા મહેતા ઓકે ફાઇન ક્રિષ્ના પટેલ જિજ્ઞા પરમાર બૃંદા ભટ્ટ વિદ્યાર્થી મિત્રો આ તમારા કદાચ ફાધર મધરના નામ પર બી હોઈ શકે મોબાઈલ લઈ તે બરાબર યસ તમે લખજો એટલે મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે ઓકે ફાઇન ઝડપથી વિદ્યાર્થી મિત્રો આપણે વર્ક આપણું સ્ટાર્ટ કરીશું પ્લીઝ ઓકે વિદ્યાર્થી મિત્રો આ પાઠ નંબર આપણે તે આ 12મો પાઠ જોઈએ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આ પાઠની અંદર આપણે ટાઈપ નંબર 1 વૃતાંશની વાત કરી ટાઈપ નંબર 2 એટલે એમાં લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તખંડ અને ટાઈપ 3 આપણે જોઈએ છે આકૃતિવાળા એક્ઝામ્પલ આકૃતિ તમને આપેલી હોય આકૃતિ આપણે સમજવાની એની અંદર વર્તુળ બી હોય એમાં ત્રિકોણ બી હોય ચોરસ બી હોય લંબચોરસ બી હોય વૃતાંશ પણ બનતું હોય વૃત્તખંડ પણ બનતું હોય તમારે એ ફિગર સમજીને એ તમને જે પ્રશ્ન પૂછવામાં આવે એનો તમારે આન્સર લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો હું દાખલો પહેલો સ્ટાર્ટ કરીશ સ્વાધ્યાય 12.3 અને તમારી બુક્સનો દાખલો નંબર એક્ઝામ્પલ નંબર 2 ચાલો જરાક આપણે સમજીએ ઓ કેન્દ્રિત વર્તુળ બે વર્તુળ છે ઓ કેન્દ્રિત ઓબી ત્રિજ્યાવાળું જે નાનું વર્તુળ છે અને ઓ કેન્દ્રિત ઓએ ત્રિજ્યાવાળું એ મોટું વર્તુળ છે ચાલો જે નાનું વર્તુળ એની ત્રિજ્યા 7 સેન્ટીમીટર જે મોટું વર્તુળ એની ત્રિજ્યા 14 સેન્ટીમીટર બરાબર હવે આ બે પરસ્પર ત્રિજ્યા આપી છે અને એની વચ્ચેનો ખૂણો 40 ડિગ્રી મને આપેલ છે ચાલો પ્રશ્ન પૂછો આ બે ત્રિજ્યા વડે ઘેરાતા રસ્તાનું ક્ષેત્રફળ શોધો આ દાખલો આપણે શોર્ટમાં ગણીશું એકદમ સરળ છે આ રસ્તો એટલે આ ભાગનું મારે ક્ષેત્રફળ જોઈએ આવું એક કામ કરીશ આ બિંદુ ચાલો P મૂકી દઉં અને આ બિંદુ Q મૂકી દઉં ચાપ ઉપર તો તમે જોઈ લો વૃતાંશ ચાલો વૃતાંશ પહેલું મોટું વૃતાંશ OAPC ચાલો વૃતાંશ OAPC માટે ચાલો વૃતાંશ OAPC માટે ત્રિજ્યા R1 બરાબર 14 સેન્ટીમીટર આ મોટું વર્તુળ એની ત્રિજ્યા 14 સેન્ટીમીટર ચાલો થીટા બરાબર 40 40 નો ખૂણો આ થીટા એ જ પ્રમાણે વૃતાંશ ચાલો બીજો વૃતાંશ OBQD માટે ચાલો OBQD માટે વૃતાંશ OAPC અને વૃતાંશ OBQD બે વૃતાંશ બન્યા છે ચાલો એની ત્રિજ્યા R2 બરાબર 7 સેન્ટીમીટર આ નાની ત્રિજ્યા 7 ચાલો થીટા બરાબર 40 ખૂણો સેમ રહેવાનો વૃતાંશ બે બન્યા પણ એનો ખૂણો સેમ રહે છે ચાલો હવે આપણે એક કામ કરીશું અમારે જોઈએ ઘેરાયેલા રસ્તાનું ક્ષેત્રફળ હું સીધું મૂકીશ એક જ સ્ટેપમાં ઘેરાયેલા રસ્તાનું ક્ષેત્રફળ ચાલો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર વૃતાંશ ચાલો વૃતાંશ પહેલું મોટું વૃતાંશ OAPC નું ક્ષેત્રફળ
અને માઈનસ વૃતાંશ વૃતાંશ ઓ બી ક્યુ ડી નું ક્ષેત્રફળ એટલે મોટા વૃતાંશમાંથી હું નાના વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરીશ વિદ્યાર્થી મિત્રો હવે સમજો હવે હું સૂત્ર મૂકીશ વૃતાંશ કોઈ ભી હોય એટલે એનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર થીટા 360 પણ આપણને ખબર છે આ ત્રિજ્યા r1 આ OAPC માટે એટલે અહીંયા r1 લખીશ ચલ ઓછા પાઈ r2 સ્ક્વેર થીટા અને અપોન 360 ચાલો તમે આમાં સીધી કિંમત મૂકી શકો પણ કોમન કાઢો ચાલો પાઈ પાઈ થીટા થીટા અને 360 360 એટલે કે પાઈ થીટા અને અપોન 360 કૌંસમાં r1 સ્ક્વેર અને માઈનસ r2 સ્ક્વેર ચાલો કોમન કાઢ્યા પછી હું કિંમત મૂકું પાઈ ચાલો પાઈ 22 અપોન 7 ચાલો હવે થીટા બરાબર 40 તમને આપ્યું છે અને અપોન 360 કૌંસમાં r1 બરાબર 14 એટલે કે 14 નો વર્ગ અને માઈનસ 7 નો વર્ગ ચાલ નેક્સ્ટ સ્ટેપ અહીંયા ઉડે છે 9 ચોક 36 એટલે કે 22 અપોન 7 ગુણ્યા 9 કૌંસમાં પહેલાનો વર્ગ ઓછા બીજાનો એક વાર વત્તા અને એક વાર ઓછા એટલે કે 14 વત્તા 7 અને બીજા કૌંસમાં 14 ઓછા 7 પહેલું વત્તા બીજું પહેલું ઓછા બીજું ચાલો બરાબર હવે તમારે સળંગ નીચે જવાનું છે પણ મારે જગ્યા નથી હું સાઈડ પર જાઉં છું ચાલો 22 અપોન 7 ઇન્ટુ 9 કૌંસમાં 14 વત્તા 7 એટલે 21 અને બીજા કૌંસમાં 14 ઓછા 7 એટલે 7 7 7 કેન્સલ ચાલ 7 તાલી 21 3 તાલી 9 22 સત્તા 154 અને અપોન 3 આવશે હવે ભાગાકાર ચાલો 5 તાલી 15 ચાલો 3 એકુ 3 હવે કેટલા વધ્યા 1 3 તાલી 9 3 તાલી 9 3 3 આવશે અને આ સેન્ટીમીટર સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો સમજો આ જે રસ્તો ઘેરાવાનો એનું ક્ષેત્રફળ બેઠો આટલું આપણને મળી ગયો એટલે મને ખૂણો આપેલો હોય મને ત્રિજ્યા આપેલી હોય તો આ રીતે હું સીધું લાવી શકો હવે તમારે ધારો કે ચાલો આ દાખલો જરાક જુદી રીતે ગણવો છે તો પહેલા વૃતાંશ ઓ એ પી સી નું ક્ષેત્રફળ શોધી કાઢો ત્યારબાદ વૃતાંશ ઓ બી ક્યુ ડી નું ક્ષેત્રફળ શોધી કાઢો અને પછી મોટા વૃતાંશમાંથી નાનું વૃતાંશ બાદ કરશો એટલે મને ક્ષેત્રફળ બેઠું મળી જાય હવે આ દાખલો ચેક કરીને પૂછે એક્ઝામમાં કે પરસ્પર લંબ ત્રિજ્યા એવો શબ્દ આપે લંબ ત્રિજ્યા તો આ ખૂણો 90 નો આવે તમને 90 ડિગ્રી લંબ આવ્યો એટલે 90 નો ખૂણો અને પછી આ રસ્તાને આપણે સમારવાના તો પહેલા મને ક્ષેત્રફળ મળે પછી પોલ મૂકવાનો 1 મીટર સ્ક્વેરમાં સમારવાનો ખર્ચ આટલા રૂપિયા તો આટલા એ કેટલો આ રીતે મને મળી શકે વિદ્યાર્થી મિત્રો આ એક દાખલો અલગ પ્રકારનો છે હવે હું બીજા પર લાવું છું શું કહ્યું જરા સમજો દાખલો નંબર 2 ચાલો આકૃતિ તમને આપી છે આ પ્રકારની આકૃતિમાં શું કહ્યું 12 સેન્ટીમીટર બાજુવાળો સમબાજુ ત્રિકોણ ચાલો 12 સેન્ટીમીટર બાજુવાળો સમબાજુ ત્રિકોણ ઓ એ બી એ એક્ચ્યુઅલી સમબાજુ ત્રિકોણ છે આ સમબાજુ એટલે કોણ ઓ એ બી સમબાજુ ત્રિકોણ છે અને ઓ ને કેન્દ્ર લઈ 6 ત્રિજ્યા ચાલો વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા મને 6 આપી છે બરાબર અને પ્રશ્ન પૂછો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો ચાલો હવે આપણે એક કામ કરીએ પહેલા તો આપણી આકૃતિને સમજો એક ત્રિકોણ દેખાય સમબાજુ એક વર્તુળ દેખાય પણ વર્તુળનો આટલો ભાગ વૃતાંશ એ ત્રિકોણમાં આવી ગયો એટલે આપણે આને આ ગણવાનું નથી એટલે આ બાકીનો વૃતાંશ અને વત્તા ત્રિકોણ એ બેનો સરવાળો એટલે મને બેઠું મળશે હવે હું પહેલા એક કામ કરીશ હું લઈશ ત્રિકોણ ઓ એ બી સમબાજુ ત્રિકોણ ચાલો પહેલું સમબાજુ ત્રિકોણ ત્રિકોણ ઓ એ બી માટે ચાલો સમબાજુ હવે એની લંબાઈ બોલો બરાબર એ બી બરાબર 12 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર હવે મને સીધું મળવાનું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ચાલો સમબાજુ ત્રિકોણ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ 3 / 4
ઇન્ટુ x નો વર્ગ ઇન્ટુ x નો વર્ગ બરાબર વર્ગમૂળ 3 અપોન 4 ઇન્ટુ 12 ગુણ્યા 12 12 ગુણ્યા 12 આવશે ચાલો 4 તાલી 12 એટલે 12 તાલી 36 વર્ગમૂળ 3 એટલે કે 36 ગુણ્યા 1.73 વર્ગમૂળ 3 ની આશરે વેલ્યુ 1.73 એટલે કે 173 ગુણ્યા 36 9 21 3 ને 2 5 6 તાલી 18 42 ને 1 43 4 આ 10 ચલો 8 12 2 અને 6 62 28 એટલે કે 62.28 ચેક કરો સેન્ટીમીટર સ્ક્વેર મને મળ્યું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો સમજો ત્રિકોણ નું મળી ગયો હવે જરા સમજો સાઈડ પર બીજી વસ્તુ આ ત્રિકોણમાં બધી વસ્તુ આવી કે આખો આ પણ મળી ગયો ત્રિકોણ બરાબર હવે મારે જોઈએ આ ભાગ એટલે આને કહેવાય ગુરુ વૃતાંશ સમજો આ લઘુ વૃતાંશ તમારું વર્તુળ હોય આ રીતે આગળ આ વર્તુળ તો આ ભાગ ચાલો ઓ એ બી તો આ ભાગને કહેવાય લઘુ વૃતાંશ હવે લઘુ વૃતાંશ કટ કલાકો તો બાકીનો ભાગ કયો થવાનો ગુરુ વૃતાંશ એટલે હવે ગુરુ વૃતાંશ હવે હું નંબર આપું ગુરુ વૃતાંશ માટે ચાલો અહીં નંબર આપું તો સપોઝ આ બિંદુ P ચાલો આ બિંદુ Q અને આ બિંદુ R ચેક કરો વૃતાંશ O P Q R માટે ચાલો ગુરુ વૃતાંશ O P Q R માટે આખું ઊંધું છે સમજો આખું ઊંધું એ આખું મારે આનું જોઈએ આટલા ભાગનું ક્ષેત્રફળ એને ગુરુ વૃતાંશ કહેવાય ચાલો ડાયરેક્ટ શોધું છું હવે તમને ખબર છે આ ખૂણો 60 નો કેમ 60 નો સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણની અંદર બધા ખૂણા 60 ના હોય એટલે આ ખૂણો 60 નો હવે તમને ખબર છે આખો હોલ સર્કલ આખો વર્તુળ એનો ખૂણો 360 ચાલો એમાંથી 60 બાદ કરો એટલે સીધું આવું થવાનું થીટા બરાબર 360 ઓછા 60 બરાબર 300 અંશ એટલે થીટા મને 300 મળી ગયો અરે આ ભાગ કયો ભાગ આ ભાગ 300 વિદ્યાર્થી મિત્રો સમજો આ 300 ચાલો ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર એટલે મને ત્રિજ્યા 6 મળી ગઈ છે ચાલો હવે મને જોઈએ ડાયરેક્ટ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ ચાલો નંબર 2 ચાલો નંબર 1 સમબાજુ ચાલો નંબર 2 ગુરુ વૃતાંશ O P Q R નું ક્ષેત્રફળ is equal to વૃતાંશ O P Q R નું ક્ષેત્રફળ ચલો નેક્સ્ટ સ્ટેપ બરાબર pi r squared theta અને upon 360 વિદ્યાર્થી મિત્રો pi આપો નથી એટલે આપણે એક કામ કરીશું ચલો હવે સીધું pi 22 upon 7 ત્રિજ્યા 6 ગુણ્યા 6 અને theta ચલો theta બરાબર 300 આ 300 અને અપોન 360 ચલ આ બંને કેન્સલ આ એક કેન્સલ ચલ હવે 6 6 36 6 6 કેન્સલ 22 તાલી 66 એટલે કે 66 અને 0 બોલો અપોન 7 અપોન 7 હવે આપણે કામ કરીએ ચલ 8 7 56 9 7 63 ત્રણ વૈધા ચલ 30 7 4 28 બે વૈધા 20 7 2 14 ચાલો હવે 20 ઓછા 14 6 અને 7 8 56 સેન્ટીમીટર સ્ક્વેર એટલે મને આશરે મળશે આ ગુરુ વૃતાંશનું ચાલો હવે આપણો છેલ્લું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો સમજો મારે જોઈએ રેખાંકિત ભાગ તમારે નીચે લખવાનું છે નીચે રેખાંકિત ભાગનો ક્ષેત્રફળ ચાલો રેખાંકિત ભાગનો ક્ષેત્રફળ ભાગનો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ અને વત્તા વૃતાંશ ચાલો વૃતાંશ OPQR નું ક્ષેત્રફળ ચાલો સમબાજુ ત્રિકોણનું 62.28 62.28 વત્તા 94.28 94.28 બરાબર 8 ને 8 16 આ 5 ચાલો 4 ને 2 6 9 ને 6 15 156.66 બોલો સેન્ટીમીટર સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આ રીતે હું દાખલાને ગણી શકું ફરીથી એકવાર હું રિપીટ કરીશ
મને એક સમબાજુ ત્રિકોણ આપ્યો એની લંબાઈ 12 આપી એટલે આ 12 એટલે આ પણ 12 ને આ પણ 12 ચલો મને બીજો એક વર્તુળ આપ્યો એની ત્રિજ્યા મને 6 આપી અને મારે જોઈએ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ એટલે આ આપણું ગુરુ વૃતાંશ અને આ આપણું ત્રિકોણ યાદ રાખજો તો આ રીતે આપણે પહેલા સોયદું સમબાજુ ત્રિકોણ બીજો સોયદો ગુરુ વૃતાંશ અને એ બેનો સરવાળો તમને થશે કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ માટે મે કે આ સૂત્ર મૂક્યું તો મે ડાયરેક્ટ મૂક્યું વૃતાંશ કોઈ બી હોય તો એને માટેનું ફિક્સ સૂત્ર એટલે આ રીતે પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 ધારો કે હું બીજી રીતે મી મળી શકે ગુરુ વૃતાંશ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો બી ચાલે પણ એમાં વર્તુળમાંથી પછી લઘુ વૃતાંશ બાદ કરો પેલો 60 નો ખૂણો લઈને તો મને મળે પણ મેં ખૂણો 300 લીધો એટલે આખું ગુરુ વૃતાંશ મળશે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા બે ગણા એ અત્યારે લખવાની જરૂર નથી હું પિક્ચર પાને હમણાં મોકલાવું છું એટલે જરા તમારી કંઈ બી કોમેન્ટ હોય પ્લીઝ જરાક લખજો બરાબર અને ઓકે હોય તો યસ લખજો ચાલો વિદ્યાર્થી મિત્ર હું જરા એક્ઝામ્પલ સાફ કરું છું હવે એના પછીના બે સ્ટાર્ટ થશે આ બીજો અને ચોથો દાખલો પૈતો છે સ્વાધ્યાય 12.3 આપણી નવી બુક્સના દાખલા આપણે હાલ ગણતા છે આ તમામ દાખલાઓ જાતે ગણજો અને જાતે ગણશો તો જ આવડશે હવે હું નંબર 5 પર આવું છું નંબર 5 તમને રકમ લખીને મોકલાવેલી છે ચલો નંબર 5 પહેલા હું ફિગર દોરું છું વિદ્યાર્થી મિત્રો સમજો આપણે આકૃતિ ઝડપથી હું દોરીશ વિદ્યાર્થી મિત્રો આ દાખલો બીજો છે જરા ખાસ સમજો ફિગર હાથથી દોરતા ને આકૃતિ માત્ર અને માત્ર પરિકરણ ફૂટપટ્ટી વડે વિદ્યાર્થી મિત્રો સમજો આપણે મુદ્દા પર આવીએ છીએ એક્ઝામ્પલ નંબર 5મો જરાક સમજો દાખલો સિમ્પલ છે આકૃતિ ચાલો 4 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ મને આપ્યો છે ચાલો આ ચોરસ એની લંબાઈ 4 સેન્ટીમીટર આપી છે એટલે આ 4 તો આ બી 4 અને આ બી 4 બધી 4 સેન્ટીમીટર છે 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળનો ચતુર્થાંશ જરા સમજો 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળનો ચોથો ભાગ એટલે 4 ભાગ કયા આ 1
ચાલો આ બી એક અહીંયા બી એક થાય હું એક જ ભાગ સમજાવું તમને આગળ બરાબર આ ચતુર્થાંશ આ 1 2 3 4 એની ત્રિજ્યા 1 ચાલો અને 2 સેન્ટીમીટર વ્યાસ વાળું વર્તુળ એટલે આ જે વ્યાસ એ 2 સેન્ટીમીટર વ્યાસ વાળું પ્રશ્ન પૂછો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ ચાલો પહેલા આપણે આકૃતિ સમજીએ એક ચોરસ આપેલો છે ચોરસમાં 4 વૃતાંશ છે ઓકે ચાલો અંદર એક વર્તુળ છે મારે આ રેખાંકિત ભાગનું જોઈએ એટલે પહેલા હું એક કામ કરીશ જે બ્લેન્ક ભાગ છે ચાલો તમે ચેક કરજો આ પહેલું વૃતાંશ આ બીજું ત્રીજું અને ચોથું એક વૃતાંશ લાવશો એને ગુણી કરો 4 વડે એટલે મને મળશે 4 વૃતાંશનું ક્ષેત્રફળ પછી વર્તુળનું લાકડા આ મોટ આખા વર્તુળનું એ બેનો સરવાળો કરો વૃતાંશનું વત્તા વર્તુળનું અને ચોરસના ક્ષેત્રફળમાંથી આ ભાગ કટ કરો એટલે મને બેઠું મળી જશે રાઈટ ચાલો હવે હું સેપરેટ શોધીશ પહેલું સ્ટેપ નંબર 1 ચાલો નંબર 1 ચોરસનું ક્ષેત્રફળ હું ટુકડા પાડીશ તમે એક સ્ટેપમાં બી લાવી શકો ચોરસનું ક્ષેત્રફળ બરાબર l નો વર્ગ એટલે 4 નો વર્ગ બરાબર 16 સેન્ટીમીટર સ્ક્વેર અને નંબર 1 આપી દો મને ચોરસનું મળી ગયો ચાલો હવે હું એક કામ કરીશ નંબર 2 ચાલો નંબર 2 વૃતાંશ ચાલો વૃતાંશ હવે નંબર આપો કોઈ બી એક ચાલો p આ q અને r આ આપણો વૃતાંશ છે ચેક કરો વૃતાંશ a p q r માટે વૃતાંશ a p q r માટે ઉલ્લેખ કરો ખાસ તમે જે વૃતાંશ લેવાના તે કયું વૃતાંશમાં 4 બિંદુ આવવા જોઈએ એક ચાપની ઉપર મુકાવું જોઈએ કમ્પલસરી ચાલો હવે એની ત્રિજ્યા બરાબર 1 સેન્ટીમીટર આ એક ત્રિજ્યા ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ સમજો હવે થીટા બરાબર 90 કેમ ચોરસના બધા ખૂણા કાટખૂણ હવે આપણે લાવીએ વૃતાંશ ચાલો વૃતાંશ એ પી ક્યુ આર નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર થીટા અને અપોન 360 ચાલો બરાબર પાઈ પાઈ તમને આપ્યો છે જરા ચેક કરી લો હવે પાઈ આપ્યો નથી એટલે આપણે કામ કરીશું 22 અપોન 7 ગુણ્યા 1 ગુણ્યા 1 ચાલો એક ત્રિજ્યા ગુણ્યા 90 અને અપોન 360 9 ચોક 36 2 દુ 4 11 દુ 22 એટલે 11 અપોન 7 દુ 14 બોલો સેન્ટીમીટર સ્ક્વેર હવે એક વૃતાંશ ચાલો આવા કેટલા વૃતાંશ 4 એટલે ડાયરેક્ટ લખવાનું માટે 4 વૃતાંશનું ક્ષેત્રફળ 4 વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 11 અપોન 14 2 દુ 4 7 દુ 14 એટલે 22 અપોન 7 વિદ્યાર્થી મિત્રો સમજો 22 અપોન 7 સેન્ટીમીટર સ્ક્વેર એ આવ્યો કોનો 4 વૃતાંશનું ચાલો હવે નંબર 3 ત્રીજો મુદ્દો ચાલો ત્રીજો મુદ્દો હવે હું આ કેન્દ્ર લઉં છું આ આ ઓ કેન્દ્ર ચાલો ઓ કેન્દ્ર વાળા વર્તુળની ત્રિજ્યા ચાલો વર્તુળની ત્રિજ્યા હવે મને આપ્યો વ્યાસ બરાબર 2 સેન્ટીમીટર માટે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 2 / 2 બરાબર 1 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો સમજો હું આ વર્તુળની વાત કરું છું ઓ કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા શોધવાનો વ્યાસ બરાબર 2 વ્યાસ આપ્યો 2 માટે ત્રિજ્યા 1 આવશે ચાલો હવે હું લખીશ વર્તુળનું ક્ષેત્રફળ ચાલો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર સિમ્પલ સૂત્ર પાઈ આર સ્ક્વેર ચાલો 22 / 7 / 1 / 1 એટલે 22 / 7 બોલો સેન્ટીમીટર સ્ક્વેર મને વર્તુળનું મળી ગયું ચાલો હવે મારે જોઈએ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ એટલે મારું છેલ્લું સ્ટેપ સમજો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ એટલે મારે જે જવાબ જોઈએ તે આકૃતિમાં તમને જે ખાસ કરીને ક્રોસ લાઇન દોરેલી છે રેખાંકિત ભાગ કહેવાય છાયાંકિત ભાગ કહેવાય રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ અને માઇનસ ચાલો માઇનસ કૌંસમાં 4 વૃતાંશનું ક્ષેત્રફળ 4 વૃતાંશનું ક્ષેત્રફળ વત્તા
વર્તુળનું ક્ષેત્રફળ એટલે ચાર વૃતાંશ આર્યા અને વત્તા એક વર્તુળ એટલે તમારો 1 2 3 અને 4 એ ચાર બ્લેન્ક ભાગ નીકળી જવાના ચાલો બરાબર ચોરસનું તમે લાવ્યા છે 16 એટલે બરાબર 16 ચાલો કૌંસમાં એટલે અહીં માઈનસ ચાર વૃતાંશ જોઈ લેજો 22/7 22/7 વત્તા વર્તુળનો એ બી 22/7 ચાલો જરા જોઈ લો સમજ છે બી એટલે 22/44 એટલે 16.00 માઈનસ 44/7 એટલે કે 16.0 માઈનસ 44 ને 7 વડે ભાગો 7 6 42 ચાલ કેટલા વયદા 2 ચાલ 2 વયદા 7 2 14 ચાલો કેટલા વયદા 20 એટલે 20 ઓછા 14 6 વયદા 7 8 56 એટલે કે 14 16.00 બરાબર 6 એટલે માઈનસ 6.28 એટલે 9 10 10 ઓછા 8 2 9 ઓછા 2 7 પોઈન્ટ ચાલો અહીંયા 15 ઓછા 6 એટલે 9 9.72 સેન્ટીમીટર સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આ રીતે જે કેટલાક સારા બાળકો છે એ તમે એક સ્ટેપમાં બી લાવી શકશો ડાયરેક્ટ ચાલો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ ડાયરેક્ટ ગણો બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ કૌંસમાં ચાર વૃતાંશનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ એટલે આખા ચોરસમાંથી આટલો પોર્શન તમે કટ કરશો એટલે મને રેખાંકિત ભાગનું બેઠું ક્ષેત્રફળ મળી શકે આ રીતે આપણે દાખલો ગણી શકીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ શું કહેવું જરા સમજો 32 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો 32 ત્રિજ્યા છે એક ટેબલ ક્લોથ છે એટલે આવું એક વર્તુળ એની ત્રિજ્યા 32 સેન્ટીમીટર છે અને આ ટેબલ ક્લોથમાં એક ત્રિકોણ બનાવ્યો સમબાજુ આ સમબાજુ આ ત્રિકોણ જે છે એની લંબાઈ નથી મને આપી સમજો બરાબર મને આપી ત્રિજ્યા તે વર્તુળની આપી તો મારે જોઈએ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ ચાલો હવે આની અંદર બહુ સ્પષ્ટ આકૃતિ બહુ ઈઝી છે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરશો એટલે મને બેઠો રેખાંકિત ભાગ મળી જવાનો હવે ઈઝી કોણ તો વર્તુળનું પણ પ્રોબ્લેમ એ કઠિન કોણ તો સમબાજુ સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ બોલો આપણને ખબર નથી નથી ખબર એટલે મારે લાવવી પડે બાજુ એટલે પહેલાં તો હું એક કામ કરું પહેલાં હું વર્તુળનું શોધી કાઢું ચાલો હવે મને પાય આપેલો નથી એટલે પાય આપણે મૂકીશું 22/7 ચાલો નંબર 1 ચાલો પહેલું વર્તુળ ની ત્રિજ્યા એટલે કે r બરાબર 32 બોલો સેન્ટીમીટર ત્રિજ્યા મને 32 મળી છે ચાલો વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ સૂત્ર પાઈ આર સ્ક્વેર યાદ રાખજો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર પાઈ 22/7 ત્રિજ્યા 32 × 32 એટલે કે અભાગ નથી ઉડતો એટલે આપણે રફમાં 32 × 32 0 6 9 4 6 4 12 10 24 એટલે 22 × 10 = 24 અને અપોન 7 એટલે કે 10 = 24 અને × 22 એટલે 08402 ચાલો અહીંયા 8402 એટલે કે 8 12 5 ચાલો હવે અહીંયા 2 અને 2 22 52 8 એટલે કે 22 52 8 અને અપોન 7 અને પોઈન્ટમાં લાવવા પડે એટલે 22 52 8 / 7 7 તલી 21 15 આવ્યા 7 2 14 ચાલો 12 આવ્યા 7 1 7 ચાલો 5 આવ્યા 58 ચાલો 8 7 56 એટલે 8 56 કેટલા વયદા 2 0.0020 7 2 14 7 8 56 32 18 એટલે કે બરાબર 32 18 અને 0.28 બોલો સેન્ટીમીટર સ્ક્વેર મને વર્તુળનું મળી ગયું ચાલો આખા વર્તુળનું આવી ગયું એ આવ્યું 32 3218.28 સેન્ટીમીટર ચાલો હવે જરા સમજો પ્લીઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે હું એક કામ કરીશ હું તમને ત્રિકોણ ઉપર લાવું છું ચાલો વર્તુળનું કેન્દ્ર મૂકી દઉં વર્તુળ કેન્દ્ર વગર નહીં મળે એટલે કેન્દ્ર ઓ મૂકી દઉં ચાલો સેકન્ડ પોઈન્ટ તમને ખબર છે કે આ ખૂણો બોલો 60 નો છે સમબાજુ એટલે 60 નો ખૂણો
હવે હું જોડી કાઢું આ તમે જોઈ લો આમ જોડી કાઢું હવે મારું ટાર્ગેટ છે કે મારે ત્રિકોણની જે ત્રિકોણ એની બાજુની લંબાઈ શોધવી છે એમને એમ નહીં મળશે ચાલો આ 60 તો આ ખૂણો 120 નો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ 9 માં વર્તુળમાં લઘુચાપે કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાનું માપ વર્તુળના કોઈ બિંદુ સાથે બનાવેલા ખૂણાના માપ કરતા બમણું હોય એટલે આ ખૂણો 60 નો તો આ ખૂણો 120 નો હવે જો ઊભા રહેજો આ OB OB વર્તુળની ત્રિજ્યા OC વર્તુળની ત્રિજ્યા જે તમને 32 આપેલી છે એટલે આ 32 આવ 32 હવે હું સાઈડ પર જાઉં છું તમારો ત્રિકોણ જો સમજો આ ત્રિકોણ હવે આ ત્રિકોણ આપણો આ ત્રિકોણ થવાનો સમદ્વિબાજુ ત્રિકોણ ચાલો આ ત્રિકોણ બતાવો સાઈડ પર તમે દોરતા ની આ B અને C આ 32 છે ચાલો આ પણ 32 છે હવે આ ખૂણો 120 નો આ 120 નો એટલે આ ખૂણો 30 અને આ બી 30 થવાના 180 માંથી 120 બાદ કરો એટલે બધા 60 ના આવવાના પણ 60 ના બે ખૂણા એટલે 30 30 હવે આપણે એક કામ કરીએ ચાલો સીધો આના ઉપર વેગ દોરો આ વેગ ચાલો આ વેગ દોરશો એટલે આ તમારો ત્રિકોણ કાટકોણ આવી ગયો ચાલો વિદ્યાર્થી મિત્રો નિયમ તમને ખબર છે કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો 30 અંશ એની સામેની બાજુ કર્ણ કરતા અડધી એટલે આ 32 એટલે આ કેટલા આવવાના 16 એટલે હવે મને BM મળશે ચાલો હું લઈશ નંબર 2 ચાલો નંબર 2 આ નંબર 1 વર્તુળ માટે ચાલો ત્રિકોણ OBC માં OM લંબ BC આ OM OM લંબ BC ચાલો હવે સીધું BM નો વર્ગ ચાલો મને BM ખબર નથી હવે BM લાવવા માટે બે વસ્તુ એક પાયથાગોરસ અને એક તમારો ત્રિકોણમિતિનો ઉપયોગ તમે કોઈ બી લઈ શકો ચાલો ત્રિકોણમિતિ બી ઈઝી પડે હું લઉં પાયથાગોરસ BM નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ચાલો બરાબર OB નો વર્ગ અને માઇનસ OM નો વર્ગ એટલે કર્ણમાંથી આ બાદ કરો ચાલો OB બરાબર 32 નો વર્ગ અને માઇનસ 16 નો વર્ગ વર્ગ કરતા નહીં પહેલાનો વર્ગ ઓછા બીજાનો એટલે એક વાર વત્તા અને એક વાર ઓછા એટલે કે બરાબર 32 વત્તા 16 અને બીજામાં 32 ઓછા 16 એટલે 32 ને 16 48 અને આ આવશે બાદબાકી 6 ને 6 12 એટલે 16 આવશે હવે હું એક કામ કરું 16 તાલી 48 ગુણ્યા 16 ચાલ બરાબર બરાબર આખાનો વર્ગ હોલ રેસ ટુ સ્ક્વેર આખાનો વર્ગ ચાલો 16 અને વર્ગમૂળ 3 અને આ BM નો વર્ગ ચાલો વર્ગ વર્ગ કેન્સલ માટે BM ચાલો BM બરાબર 16 રૂટ 3 બોલો સેન્ટીમીટર મને BM મળ્યો હવે BM પરથી બોલો BC મળે કે નહીં એટલે માટે BC બરાબર ચાલો BC બરાબર ટ્વાઇસ BM બમણો એટલે 2 અને BM 16 વર્ગમૂળ 3 એટલે કે બરાબર 32 વર્ગમૂળ 3 સેન્ટીમીટર મને BC મળી ગયો હવે BC કોણ તો તમને ખબર છે BC એટલે ત્રિકોણ ABC ની એક બાજુ મળી ગઈ હવે ત્રિકોણ સમબાજુ એટલે હવે મને મળવાનું સમબાજુ ચાલો સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 3 / 4 ઇન્ટુ x નો વર્ગ ચાલ બરાબર વર્ગમૂળ 3 / 4 અને x નો વર્ગ x એટલે BC ચાલ બાજુ લંબાઈ 32 વર્ગમૂળ 3 નો વર્ગ નેક્સ્ટ સ્ટેપ વર્ગમૂળ 3 / 4 32 / 32 આમ લખો બે વાર અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 આવશે વિદ્યાર્થી મિત્રો ચાલ 4 1 4 8 6 32 ચાલ 8 તાલી એટલે 8 2 16 24 ને 1 25 ગુણ્યા 3 અને વર્ગમૂળ 3 એટલે 6 તાલી 18 ચાલો 5 તાલી 15 ને 1 16 3 2 6 ને 1 7 768 વર્ગમૂળ 3 સેન્ટીમીટર સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો સમજો 768 અને ગુણ્યા 1.73 આ તમારે લાવવાનું છે ગુણાકાર ચાલો હવે સમજો મને સમબાજુનું મળી ગયું ચાલો મને વર્તુળનું મળી ગયું હવે મારો લાસ્ટ સ્ટેપ મારી પાસે જગ્યા નથી પણ તમને બતાવું છું છેલ્લું સ્ટેપ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો દાખલો ઇમ્પોર્ટન્ટ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ
બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એ રીતે મને અનુમતી આ વાત કરશો એટલે તમારો જવાબ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી શકે વિદ્યાર્થી મિત્રો કાળજી રાખજો આ બંને દાખલા ખૂબ મહત્વના છે આનું પિક્ચર હું મોકલાવીશ તમારે કંઈ અત્યારે નોટમાં લખવાની જરૂર નથી હું પિક્ચર પાડીને મોકલાવીશ અને આ વચ્ચે ટાઈમ મળ્યો છે 2 મિનિટનો ઝડપથી પ્લીઝ તમે આની અંદર ઓકે હોય તો ઓકે લખજો પ્લીઝ ઓકે સોના રાઈટ સાઈડ નું ફ્રેમ ની બહાર જાય છે એટલે જમણી બાજુ ફ્રેમ ની બહાર જાય છે ઓકે ઓકે એટલે હું લઈશ નહીં ચાલો કઈ વાંધો નહીં આ દેખાય છે બધું બરાબર આટલે સુધી આવે છે આગળ ઓકે વિદ્યાર્થી મિત્રો ફરીથી જરાક એકવાર જોલો ઝડપથી બતાવી દઉં ફટાફટ એક ચોરસ ચાર વૃતાંશ એક વર્તુળ ચાલો અમારે રેખાંકિત ભાગ જોઈએ એટલે રેખાંકિત ભાગનું ડાયરેક્ટ ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ ચાર વૃતાંશ વત્તા વર્તુળનું આની અંદર એક વર્તુળ ટેબલ ક્લોથ એમાં એક સમબાજુ ત્રિકોણ ચાલો પહેલા મને વર્તુળનું મળી ગયું ક્ષેત્રફળ પછી આ જે ત્રિકોણ સમબાજુ એના પરથી આ એક ત્રિકોણ બન્યો અને એ ત્રિકોણ પરથી મેં BC લાવ્યો બાજુ અને BC એટલે ત્રિકોણ ABC ની બાજુ હવે સમબાજુ એટલે મને એનું મળી ગયું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો આજ 759 ગુણ્યા 1.73 તમારે કરવાનું છે અને એ પોઈન્ટમાં લાવવાનું અને લાસ્ટ સ્ટેપ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર આ ઓછા તમને જવાબ બેઠો મળી જશે હું માનું છું કે આ રીતે તમારો દાખલો અહીંયા કમ્પ્લીટ થયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડમાં દાખલો આવી ગયો છે હવે હું નંબર 7 પર લાવું છું વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો સ્ટાર્ટ થશે ઓકે ચલો ફાઇન વેરી ગુડ મિહિર પરમાર સરસ ઓકે નિમિતા પટેલ ફેનિલ ઓકે બરાબર ચાલો હવે હું નંબર 5 પર લાવું છું વિદ્યાર્થી મિત્રો આગળ દાખલો સ્વાધ્યાય 12.3 આગળ વધીએ આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો આ દાખલો જે હું ગણાવું છું એ જૂની બુક્સ તો પણ છે નવામાં પણ છે અને બોર્ડમાં ખાસ કરીને દાખલો 4-5 વાર આવ્યો છે ચાલો જરા સમજો આકૃતિ જરા સમજવા પ્રયત્ન કરજો શું કહેવું જરા સમજી લેજો મને એક વર્તુળ આપ્યું આ આખું વર્તુળ છે એમાં આ સીડી અને આ એબી સીડી અને એબી વ્યાસ છે તમે ચેક કરો વ્યાસ એટલે જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય એને વ્યાસ કહેવાય તો આ એબી વ્યાસ સીડી વ્યાસ પરસ્પર લંબ એટલે અહીંયા ખૂણો 90 બને એટલે ચારે ચાર ખૂણા 90 ચાલો ઓએ 7 આ ઓએ 7 હવે તમને ખબર
ઓએ જો 7 હોય તો ઓસી પણ 7 બને ચાલો ઓબી પણ 7 બને અને આ ઓડી પણ 7 બનશે આખો એટલે ઓએ બરાબર ઓસી બરાબર ઓબી બરાબર ઓડી 7 થશે મારે જોઈએ રેખાંકિત ભાગનો ક્ષેત્રફળ રાઈટ હવે હું ટુકડા પાડીશ પહેલો ટુકડો મને આખું વર્તુળ દેખાય છે જોજો બરાબર એટલે પહેલા તો હું એનું કેન્દ્ર આપું ચાલો નથી આપું પણ હું કેન્દ્ર મૂકી દઉં પી કેન્દ્ર ચાલો પી કેન્દ્ર વાળા પી કેન્દ્ર વાળા વર્તુળ નો વ્યાસ ચાલો વર્તુળ નો વ્યાસ બરાબર ઓડી ચાલો બરાબર ઓડી બરાબર 7 સેન્ટીમીટર ચેક કરો આ પી કેન્દ્ર વાળું વર્તુળ એ ઓડી વ્યાસ અને એનો બોલો વ્યાસ 7 થવાનો ત્રિજ્યાની માટે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 7/2 સેન્ટીમીટર ઉરવાઈ દઉં 3.5 બી થાય પણ 3.5 કરતો નથી ચાલો હવે પહેલું સ્ટેપ વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢો વર્તુળનું આખું વર્તુળ છે એટલે સિમ્પલ પાઈ આર સ્ક્વેર ચાલો પાઈ 22/7 પાઈ આપણને આપ્યો નથી 22/7 ગુણ્યા ત્રિજ્યા 7/2 7/2 જો 7 7 કેન્સલ 11 2 22 11 7 77 અને અપોન 2 એટલે 3 2 6 8 2 16 38.5 સેન્ટીમીટર સ્ક્વેર તમે જોઈ લો આ પોઈન્ટ માં લાવવું જ પડે મને વર્તુળનું મળી ગયું ક્ષેત્રફળ ચાલ હવે એક કામ કરજો હવે આ દાખલો ગણાય બે ત્રણ રીતે હવે હું તમને એક સિમ્પલ રીત સમજાવીશ અહીંયા હું નંબર આપું ચાલ આ બિંદુ Q આપી દઉં તો વૃતાંશ O A Q C માટે ચેક કરો હવે નંબર 2 ચાલો વૃતાંશ વૃતાંશ O A Q C માટે જોજો બરાબર O A Q C માટે વૃતાંશ ચાલો થીટા બરાબર 90 વૃતાંશ આવે એટલે ખૂણો ચાલો હવે તમને ખબર છે ત્રિજ્યા બરાબર 7 સમજો આ 7 ત્રિજ્યા પેલામાં 7/2 આવી કારણ કે આખો વ્યાસ 7 થવાનો આમાં આખો આ તમારો જે વ્યાસ જે છે એ ત્રિજ્યા થવાની 7 ચાલો મને મળવાનું વૃતાંશનું ક્ષેત્રફળ ચાલો વૃતાંશ O A Q C નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 ચાલો પાઈ 22/7 હવે ત્રિજ્યા આ લેવાની છે નહીં કે પેલી ત્રિજ્યા 7/7 અને થીટા 90/360 9 4 36 1 7 કેન્સલ 2 2 4 11 2 22 11 7 77 બાય 2 ચાલો બરાબર 38.5 સેન્ટીમીટર સ્ક્વેર મને વૃતાંશનું મળી ગયું વિદ્યાર્થી મિત્રો મારે ત્રિકોણ લાવવાનો ચાલો હવે તમારો ત્રિકોણ કયો તે બી તમને હાઇલાઇટ કરીને બતાવો જરાક સમજો આકૃતિમાં આ તમારો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે જો બરાબર આ કાટકોણ ત્રિકોણ છે રાઈટ કયો ત્રિકોણ AOC એટલે નંબર ત્રીજો લંબ થર્ડ પોઈન્ટ ચાલો કાટકોણ ત્રિકોણ ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ તમને થશે કે ડાયરેક્ટ સીધું મૂકો તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આવેલું 9th માં કાટખૂણો બનાવતી બાજુના ગુણાકારથી અડધું હોય એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વે ચાલો 1/2 ગુણ્યા પાયો ચાલો પાયો એટલે ઓએ ચાલો 7 અને વે એ બી 7 થવાનો એટલે 7 × 7 = 49/2 2 × 4 એટલે 24.5 ચાલો બોલો સેન્ટીમીટર સ્ક્વેર મને ત્રિકોણનું મળી ગયું ચાલો હવે તમને ખબર છે આ વૃતાંશમાંથી હું ત્રિકોણનું બાદ કરું તો મને વૃત્તખંડનું મળવાનું એક્ચ્યુઅલી આ વૃત્તખંડ છે એટલે કે લઘુવૃત્તખંડ નું ક્ષેત્રફળ ચાલો ઇઝ ઇક્વલ ટુ વૃતાંશ ચાલો વૃતાંશ કયું વૃતાંશ તો OAQC ચાલો OAQC નું ક્ષેત્રફળ અને માઇનસ ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ ચાલો વૃતાંશ નું તમે લાવ્યા 38.5 અને માઇનસ 24.5 ત્રિકોણ એટલે કે બરાબર 0.08 × 4 = 1 એટલે 14 સેન્ટીમીટર સ્ક્વેર મને વૃત્તખંડનું 14 મળી ગયું હવે આ જો 14 હોય
તો બોલો આવી 14 આવે કે નહીં આગળ એટલે બે વૃત્તખંડ થયા અને વત્તા એક વર્તુળ હવે મારો ફાઇનલ જવાબ ચેક કરજો હું સીધો જવાબ ડાયરેક્ટ હું કુતીજો ફાઇનલ જવાબ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ એટલે આકૃતિમાં જેટલો રેખાંકિત ભાગ એનું ક્ષેત્રફળ બરાબર ચલો p કેન્દ્રવાળા વર્તુળનું ક્ષેત્રફળ p કેન્દ્રવાળા વર્તુળનું ક્ષેત્રફળ અને વત્તા ચલો વત્તા 2 કૌંસમાં લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આ એક આ એક ને બીજું એટલે બે થવાના વત્તા વર્તુળ ચલો હવે વર્તુળ તમને ખબર છે આ લેવાનું છે ચલો 38.5 એટલે 38.5 વત્તા ચલો બે લઘુ વૃત્તખંડ એટલે બે કૌંસમાં 14 ચલો બરાબર 38.5 અને વત્તા 14 દુ 28.0 એટલે મારો ફાઇનલ જવાબ ચલો 0.5 અને 8 ને 8 16 3 ને 2 5 ને 6 66.5 સેન્ટીમીટર સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આ પણ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જરા કાળજી રાખજો ચલો પાછો ફિગર હું તમને સમજાવું છું આ વર્તુળ બરાબર ચલો આ વર્તુળમાં AB અને CD વ્યાસ પરસ્પર લંબ વ્યાસ ચલો એમાં આ એક વર્તુળ આપ્યો ચલો એમાં આ બે આપ્યા વૃત્તખંડ અને મારે જોઈએ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ ચલો હવે તમારામાંથી કેટલાક બાળકો બીજો વિચાર કરો છો તમે ગણતરી કરી થોડી લાંબી છે પણ ઈઝી છે ચલો હવે ધારો કે મારે તમે ચેક કરો આ AB ચલો AB 14 થવાનો હવે આ AB એ વ્યાસ થી ઓ કેન્દ્રવાળો હવે એ ખરેખર તમે ચેક કરો આ અડધો વર્તુળ થવાનું ઓ કેન્દ્ર આ B અને A એટલે આ 14 થઈ ગયો અડધો વર્તુળ ચલો ગણી કાઢો અડધો વર્તુળનું ક્ષેત્રફળ ચલો ત્યારબાદ અંદર બે ત્રિકોણ દેખાય આ બે ત્રિકોણ બરાબર અને બે ત્રિકોણમાં આ સીધો 90 બને એટલે આ પાયો અને આ વેગ તો બી ચાલે અને એક કામ કરો આ ત્રિકોણનું સુધી કાઢો બે ત્રિકોણ અને અડધો વર્તુળમાંથી બે ત્રિકોણને બાદ કરશો એટલે મને ડાયરેક્ટ બે વૃત્તખંડનો મળી જાય એવી એક રીત એટલે આમાં તમે આકૃતિ કેટલી સમજજો તે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો એટલે થોડી કાળજી રાખજો અને આની અંદર તમારો આ બી દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્લીઝ અને એની પણ થોડી કાળજી રાખજો હવે આપણે આગળ વધીએ સમજો છેલ્લો દાખલો છે આજનો લાસ્ટ દાખલો છે અને એ દાખલો આપણે અગાઉ આપણે રિવિઝન દાખલો મૂક્યો છે વિદ્યાર્થી મિત્રો સમજો રિવિઝન થવું જરૂરી છે એટલે મેં મૂક્યો છે રકમ તમને આપેલી છે નંબર 8 દાખલો એક્સ્ટ્રા છે જૂની બુક્સનો વર્તુળ O20 ચલો O20 એટલે ઓ કેન્દ્રની 20 ત્રિજ્યા ની જીવા AB ચલો આ AB જીવા કેન્દ્ર સાથે કાટખૂણો બનાવે છે કાટખૂણો બનાવે છે તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો પાઈ બરાબર 3.14 ચલો પહેલા હું ફિગર દોરું છું આ આપણું વર્તુળ ચલો આ વર્તુળ ઓ કેન્દ્રિત વર્તુળ આ ઓ કેન્દ્ર આગળ જે વિદ્યાર્થી ચૂકી ગયા છે પ્લીઝ બરાબર ધ્યાન આપજો આ ઓ કેન્દ્રિત વર્તુળ ચલો આ OA આ OA અને OB ત્રિજ્યા આ OB ત્રિજ્યા ચલો ત્રિજ્યા 20 આ O20 એટલે O કેન્દ્ર અને 20 ત્રિજ્યા એટલે આ 20 ત્રિજ્યા ચલો લંબ ત્રિજ્યા એટલે આ ખૂણો 90 આમ રાઈટ એંગલ પાડો અને એમાં જોઈએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આ ભાગ યાદ કરો આ પાઠનો ખૂબ અગત્યનો ભાગ એટલે હું જરા પાછો એક રિપીટ કરું છું એટલે તમારામાંથી કેટલાક બાળકો ચીકી ગયા હોય તો એને ખ્યાલ આવે હું નંબર આપી દઉં ચલો આ નંબર પી આપી દઉં એટલે પહેલું સ્ટેપ વૃતાંશ ચલો વૃતાંશ ઓ એ પી બી માટે ઓ એ પી બી માટે ચલો ત્રિજ્યા બરાબર 20 સેન્ટીમીટર અને થીટા બરાબર 90 ચલો ગણી કાઢો નંબર 1 લઘુ વૃતાંશ તમે લઘુ શબ્દ નહીં મૂકો તો બી ચાલે વૃતાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 ચલો પાઈ 314 અપોન 100 જજ બરાબર પાઈ આપણને આપો 3.14 ત્રિજ્યા ચલો બોલો 20 ગુણ્યા 20 અને થીટા 90 અપોન 360 9 4 36 આ બે શૂન્ય કેન્સલ 2 2 4 એટલે 314 સેન્ટીમીટર સ્ક્વેર બહુ ઈઝી આવશે હવે નંબર 2 સૌથી ઈઝી કાટકોણ ત્રિકોણ ચલો કાટકોણ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ
બરાબર વન હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો વન હાફ પાયો બોલો 20 આવવાનો અને આ વેધ એ બી 20 થવાનો એટલે 20 ગુણ્યા 20 બોલો 10 દુ 20 એટલે 20 દામ 200 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણ. હવે મારું લાસ્ટ સ્ટેપ છેલ્લું સ્ટેપ લઘુવૃત્તખંડ. ચલો નંબર 3 ત્રીજો મુદ્દો લઘુવૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર વૃતાંશ. ચલો વૃતાંશ નું ક્ષેત્રફળ અને માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. વૃતાંશમાંથી ત્રિકોણ બાદ કરશો એટલે મને વૃત્તખંડ મળશે. વૃતાંશ નું 314 માઈનસ 200 બરાબર 4 1 અને 1 114 સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ તમારા ટાઈપ 2 ના દાખલા છે એટલે આપણી આકૃતિ પુષ્કળ આપેલી છે એટલે આજે આપણે 6 દાખલા કવર કર્યા. વિદ્યાર્થી મિત્રો હું થોડી બીજી વાત કરીશ. આ દાખલાઓ તમે ઉતારો ત્યારે ખાસ કાળજી, ઉતાર્યા બાદ રાત્રે કે આવતીકાલે સવારે તમને ટાઈમ મળે ત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરતા આ તમામ દાખલાઓ પાછા એકવાર જાતે ગણજો. જાતે નહીં ગણશો તો નહીં આવડશે એટલે તમે પ્રેક્ટિસ માટે જાતે ગણવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. અને થોડી ગંભીરતા રાખજો, આ ગણિત છે આની અંદર જરાક બી કચાશ ચલાવી લેવાય નહીં એટલે થોડી ચોકસાઈ રાખજો. આકૃતિને બરાબર હાથથી દોરતા નહીં, વર્તુળ પરિકરનો ઉપયોગ કરજો, ફૂટપટ્ટી પેન્સિલ લેજો અને દરેક સ્ટેપમાં લાઈન છોડજો અને મોટા ભાગે ક્ષેત્રફળ આવે એટલે એકમ લખવાનો ખાસ, સેન્ટીમીટર તો સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર તો મીટર સ્ક્વેર. આ રીતે આપણું અહીંયા આજનું જે ટાર્ગેટ હતો એ પૂરું થયું. હવે હું બે બીજી વાત કરીશ વિદ્યાર્થી મિત્રો. 25 તારીખે નાતાલ છે, ખાસ સમજો. નાતાલ 25 તારીખે છે પણ 25 તારીખે ધોરણ 10 અ અને બ અલગ અલગ ક્વિઝ કોમ્પિટિશન છે, વિજ્ઞાનની ક્વિઝ છે સમજો. ચેપ્ટર નંબર 6 એટલે તમારું જૈવિક ક્રિયા બાયોલોજી, ચેપ્ટર નંબર 7 એટલે સંકલન નિયંત્રણ, ચેપ્ટર નંબર 8 એટલે પ્રજનન. આ 3 ચેપ્ટરની ટેસ્ટ છે. ટૂંકા પ્રશ્નો વાંચજો, આખો પાઠ વાંચજો અને શોર્ટ ક્વેશ્ચન છે. એમાં 3 રાઉન્ડ છે. પહેલા રાઉન્ડમાં હું રોલ નંબર તમને આપીશ કે ચલો 1-6 એટલે પહેલી ટીમ, 7-16 કે 15 બીજી ટીમ, રોલ નંબર વાઇઝ આવશે અને એની અંદર તમને 3-3 પ્રશ્નો પૂછવામાં આવશે. વચ્ચે એક રેપિડ ફાયર રાઉન્ડ હશે અને છેલ્લે એક આકૃતિ હશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાઓ મને ઓળખો, આ બધા મુદ્દા તમે કરજો બરાબર જેમ બને તેમ અને આજથી જ તૈયારી ચાલુ કરજો બરાબર. એનું પ્લાનિંગ હું તમને આવતીકાલે મોકલાવીશ. એટલે ખાસ તમામ બાળકોને પ્લીઝ ક્વિઝમાં ભાગ લેવો ઇમ્પોર્ટન્ટ છે અને ક્વિઝ પૈતા પછી તે દિવસે સાંજના 25 તારીખે બરાબર સાંભળજો, સાંજના 5 વાગે ગૂગલ ફોર્મમાં એમસીક્યુની ટેસ્ટ છે. એટલે તમારે ગૂગલ ફોર્મ પર લિંક મોકલાવીશ, એમાં તમારે જે જવાબ ટીક કરવાનો સાચો જવાબ ABCDમાંથી એ 3 પાર્ટની ટેસ્ટ તમારી તૈયારી હશે અને તમે તૈયારી કરશો એટલે સાંજના 5 કલાકે 5-6 એક કલાક 50 માર્કની તમારી એમસીક્યુની ટેસ્ટ. એટલે આપણા બે હેતુ જળવાય, એક તમારા 3 પાઠ બરાબર તૈયાર થશે. ફરીથી કહું ખાલી જગ્યા અને ખાસ કરીને જળી નાની નાની વસ્તુ, પૂર્ણ નામ ધારો કે DNA તો ડી ઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ બરાબર, RUBP ATP બરાબર, GH ગ્રોથ હોર્મોન બરાબર, આ જે બધા નામો છે એ નામો તમારે તૈયાર કરવાના રહેશે. અંતઃસ્ત્રાવ હોર્મોન્સ કઈ ગ્રંથિમાંથી કયો હોર્મોન્સ બને એની કઈ કઈ લાક્ષણિકતા એ પણ બધી વસ્તુ મોડે કરજો. અને આ રીતે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો હું માનું કે જરા પ્રોબ્લેમ છે, કઠિન છે પણ ખાસ કરીને તમે જેટલો પણ સમય મળે એનો પ્રોપર યુઝ કરજો રાઈટ. તમામ બાળકોને બેસ્ટ ઓફ લક, ખાસ કરીને બરાબર. અને આ રીતે તમે આ વિડીયો આવતીકાલે ડાઉનલોડ થશે હું તમને મોકલી આપીશ, પણ આજના જે પિક્ચર પાડલા છે એ તમામ પિક્ચર હું તમને વારાફરતી મોકલીશ બરાબર. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું બેસ્ટ ઓફ લક, થેન્ક યુ. એ આપણે ત્યાંથી જોયું ને એટલે ખૂણા પર છે ને એને લખ્યો મેસેજ.
કે સાઈટ પર ન દેખાતું કે નહીં બા આવી બંધેલ કેમ ચાલુ છે.